ગાંધીનગરમાં કોરોનાના વધતા કેસ પર યોજાઈ બેઠક કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સમીક્ષા કરી દેશના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરી આવતીકાલથી શરૂ થતા રસીકરણ અભિયાનની ચર્ચા કરી દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે પણ ચર્ચા કરવામાં આવી બેઠક બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી હોવાનો સ્વીકાર પણ કર્યો છે ત્રીજી લહેર સામે સુસજ્જ થવા મંથન કરવામાં આવ્યું ऋषिकेश पटेल बीजी लहर जेवी स्थिति न सर्जाय ते माटे चर्चा थई बाळकोना वेक्सिनेशन बूस्टर डोज अंगे पण चर्चा ऑक्सिजन अने बेडनी व्यवस्था अंगे चर्चा करवामां आवी वेक्सिनेशन थी कोविड सामे लड़ी शक्या ऋषिकेश पटेले आप्या छे निवेदन शाळाओमां कोरोना केस मुद्दे ऋषिकेश पटेलनुं निवेदन शाळामां ऑनलाइन ऑफलाइन शिक्षण बंने विकल्प छे केस वधे ते शाळा ऑनलाइन शिक्षण पसंद करी शके कोई शाळा बंद करवामां नथी आवी एमिक्रॉन ना जे आपणे दर्दीओ मळ्या छे बधाने आपणे हॉस्पिटलमां दाखल कर्या छे एमनामां कोई अत्यारे मैं पण बे चार दर्दीओ साथे वात करी छे कोई पण प्रकारना लक्षणो जणाता नथी सामान्य तव सामान्य गळामां दुखावो ए प्रकारना ज लक्षणो अने बिलकुल एमनो ऑक्सिजन लेवल अने बीजी बधी ज रीते ए लोको सक्षम छे परंतु अगाउ जे रीतनी बीजी लहेरमां आपणने अनुभव थयो ये त्रीजी लहर में न थाय एना माटेनी व्यवस्थाओ इन्फ्रास्ट्रक्चर दवाओ हॉस्पिटल व्यवस्था अने हॉस्पिटल व्यवस्था में पण क्यांय अराजकता ना फैलाय ए रीतनी गाइडलाइन्स अंगेनी आ समग्र चर्चाओ करवामां आवी छे अत्यारे राज्यनी अंदर बधी स्कूलों खुली छे दरेक स्कूलने ऑनलाइन ऑफलाइन जे रीते भणावू होय ए रीते भणावानी छूट ज आपेली छे परंतु स्कूलों में पण ज्यां कदाच कोई वर्गनी अंदर बे चार केस आवी जाए अने ए इच्छे तो ये वर्ग पूरतु अथवा तो ये स्कूल पूरतु ये जाते ऑनलाइन शिक्षण आपीने भणावी सके कोई स्कूल आपणे बंद नथी करी ने बधी स्कूलों आजनी तारीखे चालू छे कोई पण स्कूल ने बंद करवानो आदेश राज्य सरकार द्वारा अपायो नथी કોરોનાના વધતા કેસ અંગે મુખ્યમંત્રીનું નિવેદન આપણે તો ઈચ્છીએ છીએ કે ત્રીજી લહેર આવે જ નહીં એસઓપીનું પાલન કરીએ અને કરાવીએ તો બચી શકાશે માસ્ક પહેરવાથી ખૂબ મોટો ફાયદો થશે જે રીતે કેસ વધે છે તે જોતા નિયમનું ચુસ્ત પાલન કરવું પડશે ત્રીજી લહેર આવે તો તમામ તૈયારીઓ કરી છે કોઈને તકલીફ ન પડે તેવી રીતે વ્યવસ્થા કરી છે અમદાવાદમાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રમૂજી અંદાજમાં ટકોર કરતા લોકોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટેની અપીલ પણ કરી આપણે તો ઈચ્છીએ કે ત્રીજી વેવ આવે જ નહીં અને ત્રીજી વેવ ના લાવવા માટે સૌથી શરૂઆત જો કોઈએ કરવાની હોય તો ડોક્ટરોએ કરવાની છે કે ભાઈ ત્રણે ત્રણ આપણી જે કોવિડ ગાઈડલાઈન છે એનું પાલન આપણે કરીએ અને કરાવીએ તો ઘણો બધો બચાવ આની અંદર આપણને મળે એમ છે અને હરમેશ નરેન્દ્રભાઈ જ્યારે જ્યારે બી વાત કરે ત્યારે દવાઈ બી ને કડાઈ બી બંને વસ્તુ આપણને કહેતા હોય છે અને એમ લાગે છે કે ભાઈ આ માસ્કથી પણ ખૂબ મોટો ફાયદો થાય એવો છે જે પ્રમાણે કેસ વધી રહ્યા છે એ પ્રમાણે આપણે બી આ ગાઈડલાઈનનું પાલન કરતા રહીશું સરકારને હમણાં ઋષિકેશભાઈએ કીધું એમ સરકાર તરફથી અમારે ડોક્ટર સાથે જ્યાં જ્યાં ઊભા રહેવાનું આવશે ત્યાં અમે ખડે પગે ઊભા રહીશું અમે તારે નિશ્ચિત થઈ અને સેવા કાર્યમાં જોડાજો ત્રીજી વેવ જે પ્રમાણે મારો બહુ લાંબો વિષય નથી પણ જે પ્રમાણેના આંકડાકીય કદાચ આંકડા મોટા હોઈ શકે પણ ડેન્જરસ જે બીજો વેવ હતો એવો ડેન્જરસ નહીં હોય એવું બધાનું માનવું છે પણ છતાંય આપણે આપણી રીતે પ્રિકોશનરી બધી તૈયારી કરી છે કોઈને તકલીફ ના પડે એના માટેની બધી તૈયારી સરકાર તરફથી થઈ છે કોરોના સંક્રમણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન ત્રીજી લહેરના અંદાજ છે કોરોનાના કેસ વધી રહ્યા છે જો ત્રીજી લહેર આવે તો સામનો કરવા સરકાર તૈયાર ઓમિક્રોન અને ડેલ્ટાનું પ્રમાણ વધ્યું છે દેશમાં તબીબોની ઘટ હોવાનો પણ ઋષિકેશ પટેલે સ્વીકાર કર્યો હજુ આપણા દેશમાં તબીબોની ઘટ છે અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું
આ ત્રીજી વેવના હેઠાણ અથવા તો એમ થાય છે કે કેસ સતત વધતા રહ્યા છે અને પાછો નવો એમિક્રોન ડેલ્ટા તો છે એની સાથે એમિક્રોન અને ડેલ્ટા વાયરસનું સંક્રમણ આપણા ત્યાં હમણાં વધી રહ્યું છે. આમ તો આખી દુનિયા અને દેશમાં વધી રહ્યું છે, પરંતુ અમને વિશ્વાસ છે આ વર્ગ અહીંયા બેઠો છે, આ ડોક્ટરો બેઠા છે. ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમને વિશ્વાસ છે આ લહેર કદાચ આવે તો એનો સામનો કરવા માટે ગુજરાત સરકાર સક્ષમ છે, કારણ કે એની પાસે સક્ષમ ડોક્ટરો છે. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે સાવચેતીના ભાગરૂપે પાટણ જિલ્લામાં માસ્ક ડ્રાઈવ યોજી જિલ્લા વહીવટીતંત્રે શહેરના વિવિધ વિસ્તારમાં માસ્ક ડ્રાઈવ યોજી પાલિકા બજાર, રેલવે સ્ટેશન, બગવાડા દરવાજાથી શહેરમાં વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી. કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કહેર સામે માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરી છે. આ માસ્ક ડ્રાઈવમાં પાટણ જિલ્લા વિકાસ અધિકારી, પાટણ પ્રાંત અધિકારી સહિત સેવાભાવી સંસ્થાના આગેવાનો અને પોલીસ વિભાગ પણ જોડાયો. જાહેર માર્ગો પર દુકાનો, ગલ્લા, શાકભાજીની લારીઓ પર બેઠેલા અને ત્યાં નાગરિકોને ફરજિયાત માસ્ક પહેરવા જણાવ્યું છે. તેઓએ દુકાનદારોની દુકાનની બહાર માસ્ક ફરજિયાત પહેરવા માટે બોર્ડ લગાવ્યું. તે માટે તમામ લોકોએ માસ્ક પહેર્યું હોય તેમને માસ્ક આપીને સમજાવ્યા છે. જેમણે માસ્ક નથી પહેર્યું તેઓને વારંવાર અપીલ કરાઈ રહી છે. આજની જે માસ્ક અવેરનેસ ડ્રાઈવ છે આ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના અટકાવવા માટે યોજાઈ રહી છે. આદરણીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ પાટણ નગરપાલિકા વિસ્તારમાં અને તમામ જે જિલ્લાના નગરપાલિકા વિસ્તાર છે ત્યાં આ માસ્ક અવેરનેસ ડ્રાઈવ યોજાઈ રહી છે. જે ઓમિક્રોન વેરિયન્ટ છે એ બહુ ઝડપથી ફેલી રહ્યું છે, એના અટકાવવા માટે લોકોમાં એ માસ્ક પહેરે એની એક હેબિટ બની જાય એના માટે અને એક અપીલ કરવામાં આવી રહી છે કે જે લોકોને રસીની ડોઝ નથી લીધી છે આ બંને ડોઝ લઈ લે. પાટણની જનતા ખૂબ જ કોઓપરેટિવ છે અને મને ખરેખર વિશ્વાસ છે કે દંડની જરૂરિયાત ન પડે.